હેલો ફ્રેન્ડ, હું ગોહિલ જીતેન્દ્ર. મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા ગેટકીમાં આપનું સ્વાગત છે. બાળ દોસ્તો, આજે આપણે કંઈક વિશિષ્ટ દાખલા, લસા અને ગુસ્સાના આધારે એવા વિશિષ્ટ દાખલા જે ભાગ 4 અંદર આપણે સમજવા જઈ રહ્યા છીએ. મિત્રો, આવા દાખલાની કંઈ મેથડ નથી, પણ આપણે આવા દાખલાને સમજીએ, રકમને વાંચશું તો આપણને ખ્યાલ આવશે કે આમાં લસા કરવા કે ગુસ્સા શોધવા. તો એવા દાખલા માટે આજે આપણે આ વિડીયોની અંદર સમજવા પ્રયત્ન કરીએ. ખાસ મિત્રો, તમારી પાસે નોટ અને પેન સાથે રાખો, અને આવા દાખલા ખાસ નવોદયમાં પૂછાય છે તો તમે સાથે સાથે લખતા પણ જાજો, અને વધારે મહાવરા માટે તમારી પાસે નવોદયની બુક હોય તો એમાંથી જાતે કરવા પ્રયત્ન કરજો. વધુ સમય ન લઈએ ઉદાહરણ તરફ આગળ વધીએ. મિત્રો, આવા દાખલા છે એની અંદર ઉદાહરણ પહેલા આપણે વાંચીએ છીએ કે એક મંદિરમાં ઘંટ ક્રમશઃ 12, 15 અને 18 મિનિટના અંતરે વાગે છે. મિત્રો, જે મંદિરમાં ઘંટ છે, પહેલી વખત ક્યારે વાગે છે? 12 મિનિટે, બીજી વખત 15 મિનિટે ઘંટ વાગ્યો, અને ત્રીજી વખત મિત્રો ઘંટ 18 મિનિટે વાગે છે. આ મંદિરનો ઘંટ સવારના 9 વાગે મિત્રો, અને ખાસ યાદ રાખજો 9 કલાકે એકી સાથે વાગી જાય છે. એકી સાથે 9 વાગે ઘંટ વાગે છે. ત્રણેય ઘંટ એકી સાથે 9 વાગે વાગીએ તો ફરી વખત ઘંટ એકી સાથે, શું પૂછો છે? ફરી વખત ઘંટ એકી સાથે ક્યારે વાગશે? મિત્રો યાદ રાખી લે, અહીંયા પહેલી વખત વાગે છે ત્યારે 12 મિનિટ, બીજી વખત 15, અને ત્રીજી વખત 18 મિનિટે ઘંટ વાગે છે. મિત્રો, હવે આવા દાખલાની અંદર આપણે શું કરીએ? ફરી વખત ઘંટ નો સમય વાગ્યો છે, 9 વાગે વાગ્યો, હવે પછી ક્યારે વાગશે? ત્યારે ઓછામાં ઓછો સમય મળે એટલા માટે આવા દાખલામાં આપણે લસા શોધવાનો હોય. ઘંટ અથવા ફાટકના સિગ્નલના દાખલા હશે તો આવા દાખલામાં આપણે લસા ઓછાના ઓછા સમયમાં આપણે ઘંટ ક્યારે વાગે એમ એવો જવાબ મેળવવાનો હોય ત્યારે આપણે લસા કરવાના. અને વધુમાં વધુ મહત્તમ મોટા ભાગે આવા શબ્દો જ્યારે વાપરવામાં આવે, મિત્રો બીજું ઉદાહરણ જોશું ત્યારે કહીશ કે એની અંદર આપણે ગુસ્સા મેળવવાનો હોય, ગુસ્સા દ્વારા જવાબ મેળવી શકાય છે. આ દાખલાની અંદર આપણે વાત કરીએ તો કઈ નથી, રકમ ગમે એવી લાંબી હોય. મિત્રો યાદ રાખજો, સવારે કેટલા વાગે ઘંટ વાગ્યો? તો સવારે આપણને ખ્યાલ છે 9 કલાકે ઘંટ વાગે છે, બરાબર. હવે ફરી વખત શું પૂછ્યું છે? ફરી ક્યારે વાગે? એકી સાથે. તો આ 12, મિત્રો અહીંયા ખાસ નથી, 12, 15 અને 18. મિત્રો આ 12, 15 અને 18 નો આપણે ખાલી લસા જ લેવાનો છે. શું આવશે જોઈ લ્યો, પેલા બે વડે હાલશે, 2 6 12, 15 ના 15, 2 9 18. ત્યાર પછી મિત્રો 2 વડે 2 3 6, 15 ના 15, 9 ના 9. મિત્રો હવે આપણે જોઈએ 3 વડે ભાગ હલાવીએ, 3 1 3, 3 5 15, 3 3 9. ફરી વખત 3 1 3, અને હવે વધ્યા છે 5, તો 5 1 5. મિત્રો આ દાખલાની અંદર જે લસા આવ્યો, કયો લસા છે? તો કે 2 × 2 × 3 × 3 × 5, 2 × 4, 4 × 3 12, 12 × 15 કરીએ. મિત્રો ખાસ આપણે ગુણાકાર કરીએ, આવા ગુણાકારમાં સરળતાથી આમ ઉતાવળ કરવા છે તો આપણી ભૂલ પણ થાય, એટલે આવી રીતે ગુણાકાર કરી લેવાનો. 2 × 2 4, 4 × 3 12, 12 અને 15. મિત્રો ખાસ આ ગુણાકાર કરી નાખીએ, કેટલું આવે? 180. તો 180 મિનિટે, ખાસ મિત્રો 180 મિનિટ પછી ઘંટ એકી સાથે વાગશે. અહીંયા આપણને કલાકમાં જવાબ પૂછ્યો છે, શું પૂછ્યો છે? કલાક. હવે 180 મિનિટ કીધી હોય, મિત્રો ખાસ નોંધી લે, આપણે એને કલાકમાં ફેરવી હોય તો 1 કલાક બરાબર કેટલી મિનિટ? આપણને ખ્યાલ છે કે 60 મિનિટ. તો 60 મિનિટ બરાબર આપણે જોઈએ તો 1 કલાક થાય. તો 180 મિનિટ બરાબર કેટલી કલાક? બરાબર, તો 180 અહીંયા 60 વડે કરી નાખીએ, 6 6 3 18, 3 કલાક પછી મિત્રો શું જવાબ આવે છે? 3 કલાક. એટલે ફરી વખત ઘંટ ક્યારે વાગશે? 9 ને બદલે 9 માં 3 કલાક એડ કરીએ, 9 ને 10, 11 ને 12, 12 કલાકે ઘંટ વાગશે. મિત્રો ખાસ નોંધી લે, ફરી એકી સાથે ઘંટ ક્યારે વાગશે? 3 કલાક પછી, એટલે 12 કલાક જવાબ આવે છે, 12 કલાકે ઘંટ વાગશે એકી સાથે. મિત્રો એકદમ સરળ છે, રકમ ગમે એવી લાંબી હોય આપણે મૂંઝાવાનું છે નહીં, સરળતાથી એકદમ સરળતાથી આવા દાખલામાં લસા લઈ લેવાની, બરાબર. તમને આવડી ગયું હશે એવી આશા રાખું છું. ત્યાર પછી આપણે ઉદાહરણ બીજું જોઈએ. મિત્રો આવા દાખલાને આપણે 2 વખત કરવાનો પ્રયત્ન કરવાનો, જાતે ઘરે 2 વખત આવા દાખલા કરશું
તો આવા દાખલા પૂછાય તો આપણને વાંધો આવે નહીં. ત્યાર પછી આપણે બીજું ઉદાહરણ જોઈએ. એક ઓરડાની લંબાઈ, મિત્રો ખાસ પૂછેલી છે, ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કેટલી આપી છે? 8.25 મીટર. બીજી લંબાઈ કેટલી છે? 6.75 મીટર. ત્રીજી કેટલી કીધી છે? 4.50 મીટર. બરાબર મિત્રો, અહીંયા જોઈએ. ત્યાર પછી શું કીધું છે? એવી મોટામાં મોટી ટેપ, મિત્રો અહીંયા ખાસ નોંધી લે, મોટામાં મોટી ટેપની લંબાઈ શોધો. મોટામાં મોટી, મહત્તમ, વધુમાં વધુ, આવા શબ્દ વાપરે ત્યારે મિત્રો ખાસ જોવાનું. આવા દાખલામાં આપણે ભૂસા શોધવાના. શું શોધવાના હોય? ભૂસા. ઓછામાં ઓછા સમય આવે ત્યારે આવા દાખલા હોય. રકમ વાંચ્યા પછી નક્કી થાય કે આમાં લસા કે ભૂસા. આની કઈ સૂત્ર નથી, નથી ચાવી. આપણી વિવેક બુદ્ધિ થી સમજણના આધારે આ દાખલા આપણે સોલ્વ કરવાના. પરીક્ષામાં કેવો દાખલો પૂછાય છે એના આધારે આપણે નક્કી કરવાનું કે આમાં લસા લેવો ભૂસા. હા, એના એક શબ્દો દ્વારા પકડવાનું. આ રકમમાં શું છે? મોટામાં મોટું. તો મોટા મોટું શબ્દ પૂછે એટલે આ દાખલાની અંદર આપણે ગુસ્સા લેવાનું. વધુ વધુ, મહત્તમ, આવા શબ્દો મૂકે ત્યારે આપણે ગુસ્સા, એટલે હંમેશા ગુસ્સા લેવાના. બરાબર. હવે શું કીધું છે? ગુસ્સા એટલે કે ટેપની લંબાઈ શોધો કે ત્રણેય વિસ્તારને પૂર્ણ રૂપે માપી શકે. મિત્રો આ દાખલો 2014 માં પૂછાયેલો છે. હવે ઓપ્શન આપેલા છે 125 સેમી, 75 સેમી, 25 સેમી અને 275, 225 સેમી. મિત્રો જો યાદ રાખો, મિત્રો અહીંયા જવાબ છે સેમીમાં આપ્યો છે અને અહીંયા જે આપ્યું છે રકમમાં, એ રકમ આપણને મીટરમાં આપેલી છે. તો મિત્રો ખાસ પેલું આપણે શું કામ કરશું કે બંને રાશિ એક કરી નાખી. 8.25 મીટર છે એને સેમીમાં ફેરવી નાખીએ તો આને 100 વડે ભાગીએ એટલે 825 સેમી થઈ ગયા. મીટરમાંથી આપણે સેમી ફેરવી નાખીએ તો ત્યાર પછી 675 સેમી અને 450 સેમી. મિત્રો કઈ છે નહીં, આપણે આ દાખલાને પેલા મીટરમાં આપ્યા છે, મીટરમાંથી આપણે એને સેમીમાં ફેરવી નાખીએ. કેમ કે જવાબ આપણો સેમીમાં આપ્યો છે એટલે હંમેશા રાશિ આપણી એક હોવી જોઈએ. બરાબર. મિનિટમાં હોય તો જવાબ આપણે મિનિટમાં લેવાનો. આપણે હમણાં આગલું ઉદાહરણ આ દાખલામાં જોયું, જવાબ કેવો? મિનિટમાં આવ્યો. બરાબર. અને જવાબ આપણે, રકમ આપણને મિનિટમાં આપી છે અને જવાબ આપણે કલાકમાં શોધવાનો હતો, આપણે કેમ મિનિટમાંથી કલાકમાં ફેરવી? બરાબર. તો આ રીતે આપણે આ દાખલા છે એની અંદર આપણે શું કરીએ? સેમીમાં ફેરવી નાખીએ. કઈ નથી, હવે આનો ભૂસા લેવાનો છે 825 નો ભૂસા. મિત્રો ખાસ ત્યાર પછી છે 675 નો ભૂસા. બરાબર. અને ત્રીજો છે 450 નો ભૂસા. મિત્રો આ ભૂસા આપણને આવડવા જોઈએ. સૌ પ્રથમ આપણે 825 ને 3 વડે ભાગીએ. બરાબર. 3 વડે, 3 દુ 6, 3 6 18, 3 7 21, 3 5 15. મિત્રો ખાસ અહીંયા 3 વડે ભાગ ચાલશે, કેટલો આવે છે? 275 જવાબ આવે છે. ત્યાર પછી હજુ 3 વડે ભાગ્યા ને 275 ને કેટલા વડે ભાગવાના? 3, 3 તેરી 9, 3 9 27. 3 વડે નહીં આવે, સીધા આપણે 5 વડે ભાગ લાવીએ. 5 પચું પચું 25, બચું બચું 25. બરાબર. બચું બચું 25, બે વૈદા. બરાબર. બચું બચું 25. મિત્રો એટલે જવાબ કેટલા આવ્યા છે? 5 વડે કેટલા આવે છે? 55 આવે છે. અને અહીંયા 5 વડે 11, 55, 11 એક 11. બરાબર. એટલે 825 ના કેટલા અવયવ આવ્યા? 3 5 5 11. હવે આપણે જોઈએ છે 675 ની વાત કરી લઈએ. 675 મિત્રો એને આપણે 3 વડે કરીએ. 3 દુ 6, 0 7, 3 દુ 6, 1 5, 3 5 15. કેટલા આવ્યા? 3 વડે ભાગ હલાવીએ તો 225 આવ્યા. હજુ 3 વડે આપણે હલાવીએ, 3 7 21, 3 5 15. બરાબર. 3 5 15 આવે છે. હજુ 3 વડે હલાવીએ, 3 દુ 6, 5 ને 5. મિત્રો એટલે જવાબ કેટલો આવ્યો છે? કે 3 3 3 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે આપણે 450 ના વાત કરીએ ને આપણે બે વડે લાવીએ. ખાસ 450 ને કેટલા વડે હલાવવાના છે? બે વડે આપણે હલાવવાના છે ભાગ. બે દુ 4, 5 વધે છે, 2 દુ 4, 1 શૂન્ય, 2 5 10. કેટલા આવે છે? 225.
અને મિત્રો 225 આવી ગયા, તો 225 ને આપણે 3 વડે અહીંયા જોઈએ છે. 225 ને કેટલા વડે ભાગવાના? 3 વડે. 3 × 3 = 21, 3 × 5 = 15. મિત્રો 225 ને 3 વડે કરીએ એટલે 75 જવાબ આવે છે. 75 ત્યાર પછી 3 વડે આપણે કરીએ 25 આવે જવાબ, બરાબર. અને ત્યાર પછી 5 × 5 = 25, 5 × 1 = 5. મિત્રો આપણો દાખલો થઈ ગયો, એકદમ સરળ જવાબ છે મિત્રો આનો. અહીંયા આપણે જોઈએ કે 825 ના કેટલા અવયવ આવ્યા છે, 675 ના કેટલા પડ્યા અને 450 ના, એનો આપણે ગુસા લેવાનો છે. 3 × 5 × 5 × 11, 3 × 3 × 3 × 5 × 5, ત્યાર પછી 2 × 3 × 3 × 5 × 5. મિત્રો એકદમ સરળ છે આપણો જવાબ. 3 અહીંયા છે, હા અહીંયા છે 3, હા અહીંયા પણ છે 3, હા. તો એક ટુકડો મળ્યો, ત્યાર પછી 5 5 અને 5, ત્યાર પછી બીજા 5 5 અને 5, બરાબર. 5 × 5 = 25, 75 સેમી. મિત્રો 75 સેમી આપણો જવાબ ઓપ્શન માં છે, તો કે હા બી ઓપ્શન આપણો 75 સેમી. મિત્રો 75 સેમી એ આપણો જવાબ બને છે. મિત્રો ખાસ નોંધી લે, આવા દાખલા હોય મૂંઝાવાનું નહીં. સામાન્ય ગુસા દ્વારા આપણે એકદમ ઈઝી, એકદમ સરળતાથી અહીંયા પોઈન્ટ હતા 8.75 હતો, બરાબર. એમાંય મૂંઝાવાનું નથી, 75 પોઈન્ટ આપેલો હોય તો પોઈન્ટ કાઢવી, આપણે સેમીઓ ફેરવી નાખ્યા. આ રીતે આપણે દાખલા કરીએ એટલે એકદમ સરળતાથી દાખલો થઈ જાય, બરાબર. ત્યાર પછી આપણે હવે ત્રીજું ઉદાહરણ જોઈએ. ખાસ જોઈએ મિત્રો ત્રીજું ઉદાહરણ, કે એમાં શું કહેવા માંગે છે, બરાબર. બે ક્રોસિંગ પર બે રોડ વચ્ચે સિગ્નલ અનુક્રમે, સિગ્નલ ની વાત કરે છે મિત્રો. એક સિગ્નલ કેટલી મિનિટે પડે છે? 30 મિનિટે. અને બીજું સેકન્ડે, બીજું સિગ્નલ કેટલા સેકન્ડે પડે? 40 સેકન્ડે સિગ્નલ પડે છે. મિત્રો આવા દાખલામાં કાંઈ નથી, અહીંયા 30 સેકન્ડે સિગ્નલ પડે, આ 40 સેકન્ડે પડે છે. ફરી બદલાય છે એકી સાથે, જો સવારે 10:30 વાગે, 11:30 વાગે, સોરી, ફરી એકી સાથે જે સિગ્નલ છે કેટલા વાગે પડે છે? 11:30 વાગે. તો બદલાય તો તેઓ ફરી ક્યારે એકી સાથે બદલાશે? જો મિત્રો આપણે વાત કરી હતી આની, પહેલો દાખલો જોયો મેં તમને, કીધું તો ઘંટ વાળો દાખલો હોય, ઘંટડી હોય, બરાબર, સિગ્નલ હોય, ત્યારે ઓછામાં ઓછા સમયમાં ફરી વખત ક્યારે વાગે, એટલે ઓછામાં ઓછો સમય હોય ત્યારે આવા દાખલા ખાસ આપણે લસા લેવાનો હોય છે. કઈ નથી, 30 અને 40 નો લસા લઈ લો, અહીંયા 30 અને 40 નો લસા લઈ લો. 2 × 15 = 20, 2 × 15 = 15, 10 × 2 = 10, 3 × 5 = 15, 5 × 5 = 5. હવે આ બધી લસા લઈ લો, 2 × 2 × 2 × 3 × 5. મિત્રો આ બધાનો આપણે શું કરો, લસા લીધો એટલે ગુણવાના, 2 × 2 = 4, 4 × 2 = 8, 3 × 5 = 15, 15 × 8 = 120. મિત્રો 120 શું આવે છે આ રકમમાં? શું પૂછ્યું? સેકન્ડ. મિત્રો 120 સેકન્ડ જવાબમાં આવે છે. અહીંયા હું પૂછ્યું છે 11:30 વાગે તો એક વાર પડે છે એકી સાથે ત્રણે, એમ કહેવાય સિગ્નલ પડે, ફરી વખત ક્યારે પડે? તો ફરી વખત મિત્રો 120 સેકન્ડ પછી પડશે, 120 સેકન્ડ પછી આ ફરી પડે. એટલો મતલબ કે આ જે જવાબ છે મિત્રો એ આપણે કલાકમાં માંગેલો છે. તો 120 સેકન્ડ, જો 60 સેકન્ડ હોય મિત્રો, આપણે ફેરવી નાખીએ જવાબ, 60 સેકન્ડ બરાબર 1 મિનિટ થશે, બરાબર. તો 120 સેકન્ડ બરાબર કેટલી થાય? તો મિત્રો 120 ભાગ્યા આપણે 60 કરીએ, 6 × 2 = 12 એટલે કેટલી આવે? 2 મિનિટ થાય. કેટલી થાય છે? 2 મિનિટ. એટલે મિત્રો 11 ને 30 છે, 11 ને 30 પછી કેટલી કીધી છે? 2 મિનિટ પછી. એના પછી 2 મિનિટ એટલે કેટલા થાય? 11 અને 32 ફરી વખત સિગ્નલ પડશે. એનો જવાબ આવશે 11 અને 32 મિનિટે, 11 કલાક અને 32 મિનિટે ફરી વાર સિગ્નલ પડશે. મિત્રો એકદમ સરળ દાખલા છે, થોડીક પ્રેક્ટિસ ની જરૂર છે શબ્દો પકડવા માટે. રકમને વધારે ને વધારે વાંચશો, મેં તમને આની પહેલાય કહું છું અને ફરી વખત પણ કહું છું
જયારે આવા દાખલા ટ્રેન વાળા દાખલા હોય, આવા ઘંટડી વાળા હોય, ક્રોસિંગ વાળા હોય, ફાટક સિગ્નલ પડતું હોય, આવા કઈ દાખલા હોય ત્યારે હંમેશા લસા સમય માંગ્યો હોય, આટલી કલાકે આટલી મિનિટે ઘંટડી વાગે છે, ફરી વખત એકી સાથે ક્યારે વાગે, આવા દાખલા હોય ત્યારે હંમેશા લસા લેવાના. અને વધુમાં વધુ મોટામાં મોટું લઘુત્તમ આવા શબ્દનો પ્રયોગ કરે બરાબર, ત્યારે આપણે હંમેશા શું શોધવાનું હોય છે, ગુસ્સા શોધવાનો હોય છે. ત્યાર પછી મિત્રો આપણે ઉદાહરણ છે ખાસ આપણે ચોથું જે અગત્યનું છે આપણે એ પણ જોઈ લઈએ, ઉદાહરણ ચાર આપણે જોઈ લઈએ, જેથી કરીને તમને એક પણ દાખલો બાકી ન રહી જાય. વધારેમાં વધારે મહાવરો કરશું ને ત્યારે જ આવા દાખલા આપણને સમજાશે. માટે આપણે અત્યારે ખાસ કરીને ઉદાહરણ ચાર કે જે આપણે ઉદાહરણ ચાર છે જોઈ લઈએ બરાબર. મિત્રો આપણે ઉદાહરણ ખાસ કે ચોથું જે બાકી છે આપણે જોઈ લઈએ કે બે પેટ્રોલ ના ટેન્કરોની ધારકતા. ખાસ મિત્રો ઉદાહરણ જોઈએ કે પેટ્રોલ ના જે ટેન્કરો છે એની ધારકતા કેટલી છે, તો કે 590 લિટર અને 630 લિટર છે. એક જ માપના ડબ્બા વડે તે બંને ટેન્કરોની ધારકતા માપવાની હોય, મિત્રો એક જ ટેન્કરોની ધારકતા માપવાની હોય તો ડબ્બામાં વધારેમાં વધારે, જો શબ્દ કેવો હોય પણ વધારેમાં વધારે, મિત્રો એ ખાસ નોંધજો, વધારેમાં વધારે ધારકતા કેટલી હોવી જોઈએ. જો મિત્રો આવા દાખલા મેં તમને કીધું વધારેમાં વધારે મહત્તમ, ત્યારે હંમેશા આપણે ગુસ્સા લેવાનું થાય. આ દાખલો છે 590 અને 630, મિત્રો આ બંનેનો ગુસ્સા આપણે લઈ લઈએ એટલે આપણો જવાબ મળી જશે. ખાસ મિત્રો આવા દાખલામાં મૂંઝાવાનું છે નહીં. અહીંયા આપણે લઈએ બે વડે ભાગલ આવીએ 590, કારણ કે બે વડે જોઈએ એક બેકી સંખ્યા છે એટલે 2 2 4, 2 9 18, 1, 2 5 10, કેટલા જવાબ આવ્યા 295. હવે આને 295 છે અને કેટલા વડે આપણે ભાગશું, 2 વડે નહીં પણ 3 વડે જોઈએ, 3 વડે જોઈએ, 3 3 9 3 9 27. મિત્રો અહીંયા 2 વધે છે નહીં, હાલે 3 વડે ભાગ હાલશે નહીં, સીધું આપણે 5 વડે ભાગ લાવીએ છીએ. 5 5 5 25, 4 5 9 45. ખાસ મિત્રો અહીંયા જોઈએ છે 5 વડે ભાગ લાવીએ છીએ સીધા આપણે જવાબ કેટલો આવે છે, 59. મિત્રો 59 એવી અવિભાજ્ય સંખ્યા છે. આના કઈ આવા બાળકો જયારે ખાસ દાખલા પૂછાય છે, આવા દાખલામાં આવું જયારે આવે તો ખાસ જોવું કે અવિભાજ્ય સંખ્યા હોય એટલે ભાગી ન શકાય, 59 એકા 59 કરી નાખવાનું, બીજું મૂંઝાવાનું નહીં બરાબર. હવે 630 નો આપણે અવયવ પાડીએ, 2 3 3 15 1 1 315 આવશે આના બરાબર, 315 આવે છે. હવે 3 વડે કરીએ, 3 1 3 3 0 3 5 15, હજુ 3 વડે કરીએ, 3 3 9 3 5 15, હવે 5 વડે 5 7 35, 7 1 7. મિત્રો ખાસ આપણે જોઈ લઈએ કે 590 ના જે અવયવ પડ્યા 2 5 59 છે, 630 ના અવયવ જોઈ લઈએ, અહીંયા આપણે 590 લખીએ એના અવયવ કેટલા છે, 2 5 59 અને 630 ના અવયવ આપણે જોઈ લઈએ, 2 × 3 × 3 × 5 × 7. મિત્રો આની અંદર આપણે શું ગુસ્સા મેળવવાના હોય તો સરખે સરખી સંખ્યા કઈ છે, 5 5 5, 59 અહીંયા છે નહીં એટલે 2 × 5 મતલબ કે 10 લિટરનું, શું આવશે, 10 લિટરનું. આમ કે વધારે વધારે કેટલે, તો 10 લિટર જો જવાબ છે આપણો એ આવે છે, ઓપ્શન આવશે બી. મિત્રો ખાસ આવા દાખલા હોય તો આપણે અચૂક કરવા, એક પણ ભૂલ ન થાય ધ્યાન રાખવાની. મિત્રો ત્યાર પછી હોમવર્કમાં હું તમને બે દાખલા આપું છું. 3 ઘંટડી છે, સવારે 1 કલાકે વાગે છે, એકી સાથે એમ કહેવાય છે કે 11 કલાકે, મિત્રો 1 ને 11 રાખે, અહીંયા 11 કલાકે વાગે રણકવા લાગે શરૂઆત કરે છે બરાબર. જો અનુક્રમે 9 મિનિટે, 12 મિનિટે અને 18 મિનિટ પછી રણકે તો ફરી ક્યારે વાગશે આ ઘંટડી, ફરી નજીકના સમયમાં ક્યારે વાગશે, આવું જ આપણે એક ઉદાહરણ કરેલું છે, ઉદાહરણ 2 એના મુજબ દાખલો છે. આ ટેન્કર વાળું ઉદાહરણ 4 છે એના જેવો દાખલો છે. તો મિત્રો ખાસ તમને ખાસ નમ્ર વિનંતી છે કે આવા દાખલા પૂછાય જ છે, વધારેમાં વધારે પ્રેક્ટિસ કરવાની છે અને એક પણ માર્ગ આપણો કપાય નહીં, ખાસ તકેદારી રાખવાની છે. ન આવડે તો ખાસ મારા યુટ્યુબ મારા મોબાઈલ નંબર છે 94080 3 95 95, આના ઉપર કોઈ પણ દાખલો હોય મને મોકલો તો એનું આપણે સોલ્યુશન તમને કરીને મોકલીશ. ને ખાસ આપણો વિડીયો ગમે તો મિત્રો તમે અંતરિયા જે ગામડાના બાળકો છે એના સુધી પહોંચાડવાની જવાબદારી તમારી અને મારી બંનેની થાય છે.
તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. આભાર, થેન્ક યુ.